ત્યાર પછીનું બે માર્ક્સ માટેના જે આપણને ત્રણ ચાર વાક્યોમાં જેનો આપણે જવાબ દેવાનો હોય છે, સૃષ્ટિનું સૌંદર્ય, પ્રશ્ન નંબર 27, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે? શિકારીને કાવ્યનો આ પ્રશ્ન છે, સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે, એનો જવાબ અહીંયા આપેલો છે. તો કવિ કહે છે કે કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિ આવરી લીધા છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યને અનુભવે છે. તો આ ખાસ તમારે યાદ રાખવાનું, ક્યાં ક્યાં જોવા મળે છે કવિને સૌંદર્ય, કવિને ક્યાં ક્યાં જોવા મળે છે, તો એમાં આવશે વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ, ઝરણમાં તેમજ વૃક્ષો ઉપર કલરવ કરતા જે પક્ષીઓ છે, આ સર્વ જે પ્રકૃતિના તત્વો છે, આ તમામ પ્રાકૃતિક તત્વોમાં કવિને સૌંદર્ય જોવા મળે છે, એવો જવાબ આના આધારિત. આ મુખ્ય વસ્તુઓ છે જે મેં અન્ડરલાઈન કરેલી છે, એ મુખ્ય વસ્તુઓ છે, એના આધારે તમે તમારો જવાબ બનાવી શકો છો. એવું જરૂરી નથી કે આની કોપી પેસ્ટ થવી જોઈએ, પણ આ જે મુખ્ય વસ્તુ આ છે એ આપણા જવાબમાં દેખાવી જોઈએ, એના આધારે તમે લખી શકો છો. ત્યાર પછી